હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠાની. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના બળવંતપુરા નજીક રેલવે નીચે આવતા એક મહિલા કપાઈ. મહિલા માનસિક રીતે બીમાર હતી. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના બળવંતપુરામાં આવેલી એક સોસાયટીમાં રહેતી માનસિક બીમાર વૃદ્ધ મહિલા શુક્રવારે સવારે રેલવે નીચે કપાઈ હતી. આ ઘટનામાં એ ડિવિઝન પોલીસને જાણ થતાં તેમણે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હિંમતનગર ઉદયપુર રેલવે લાઇન પર શુક્રવારે સવારે પસાર થઈ રહેલી આસરવા ઉદયપુર ટ્રેન નીચે એક વૃદ્ધ મહિલા કપાઈ હતી, જે અકસ્માતમાં મહિલાના શરીરના બે ટુકડા થયા હતા. ત્યારબાદ રેલવે ચાલકે હિંમતનગર રેલવે સ્ટેશન પર જાણ કરી હતી. ત્યારબાદ હિંમતનગર રેલવે સ્ટેશનથી આરપીએફના કર્મચારી આવ્યા હતા, તો બીજી તરફ હિંમતનગર સિટી પોલીસ સ્ટેશનની હદ હોવાને લઈને હિંમતનગર એ ડિવિઝન પોલીસને જાણ કરાઈ હતી, જેને લઈને એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને મૃતક વૃદ્ધ મહિલાની ઓળખને લઈ તપાસ શરૂ કરી હતી. તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આ અકસ્માતમાં મરણ પામેલી મહિલા આનંદભૂમિ સોસાયટીમાં રહેતી 65 વર્ષીય રંગાબેન હતા. તેમના પરિવારજનોની પૂછપરછ કરતા વૃદ્ધ મહિલા માનસિક રીતે બીમાર હોવાનું બહાર આવ્યું હતું, જેને લઈને પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હિંમતનગર સિવિલમાં ખસેડ્યો હતો. આ અંગે હિંમતનગર એ ડિવિઝનના પીઆઈએ જણાવ્યું હતું કે મૃતક મહિલા માનસિક રીતે બીમાર હતી અને તેની દવા ચાલતી હતી. આ વૃદ્ધ મહિલા ઘર નજીકથી પસાર થતા રેલવે તરફ આવતી હતી, જે દરમિયાન આ બનાવ બન્યો હતો. ત્યારે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઉમંગ રાવલ, ZSTV, સાબરકાંઠા.